પંચમહાલ જિલ્લાના હાલોલ એટલે કંપનીઓથી રોજગારી માટે જાણીતું છે, ત્યારે ઇન્દુસર ગ્લોબલ લિમિટેડ કંપની દ્વારા કામદારોને પગાર ન ચૂકવાતા કામદારો દ્વારા કંપનીના ગેટ આગળ હોબાળો મચાવવામાં આવ્યો હતો. હાલોલથી બરોડા રોડ પર આવેલી ઇન્દુસર ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા 3 મહિનાથી 100 કરતાં પણ વધારે કામદારોનો પગાર આપતા નથી ત્યારે કંપનીના વર્કરો દ્વારા હંગામો મચાવ્યો હતો. જ્યારે આ અનુસંધાને કંપનીના મેનેજરને જણાવતા મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું કે આ વિશે મને કોઈ પણ પ્રકારની જાણ નથી અને જો કામદારો દ્વારાનો પગાર નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં કામદાર આક્રમક થવાની ચીમકી ઉચ્ચારી છે. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ. કંપનીની અંદર છેલ્લા અમે 20 ટોટલ એમ તો 40 વર્ષથી નોકરી કરીએ છીએ. ટોટલ 20 વર્ષ એના અંડરમાં જે અત્યારે ટેક ઓવર કરી બિલ્લા આપણે અમિત લોડા છેલ્લા કેટલા ટાઈમથી રૂપિયા આપતો નથી. છેલ્લા ચાર મહિનાથી તો એને 3 ટુકડે રૂપિયા કરવાનું ચાલુ કર્યું અને છેલ્લા ઓક્ટોમ્બર નવેમ્બર અને બોનસ આ બાકીએ અને જ્યારે જીબી વાળાએ કાપ્યું એના પહેલાં અમે 1 વર્ષ પહેલાં સૌરભ ઉર્જામંત્રી શ્રીમાન સૌરભ પટેલ એની સાથે ગયા હતા અને ગયા પછી એમણે 5 મહિના અમારા ડાયરેક્ટર એટલે કે અમિત લોઢાએ 5 મહિના માગ્યા એને સૌરભ પટેલશ્રીએ 1 મહિનો કે મારા તરફથી આપું છું, છતાં બી આ કંપનીના શેઠે રૂપિયા નહીં ભરતા. છેલ્લા 2 વર્ષ હોવા છતાં બી એ કંપની નહીં ભરતા. જીબી વાળાએ કનેક્શન કાપી નાખ્યું અને અહીંના વર્કરો તથા સ્ટાફ ટોટલ રોડ ઉપર આવી ગયા છે અને છેલ્લા 3 મહિનાથી એક બી વર્કરના ખિસ્સાની અંદર આ કંપનીના પગાર પેમેન્ટ નહીં કરતા. અમે શ્રી લેબર કમિશનર MH પટેલ, નાયબ કલેક્ટર સાથે ગયા અને ત્યાર પછી પ્રાંત અધિકારી શ્રી હાલોલની અંદર ગયા અને એ લોકોને આવેદનપત્ર આપ્યા, છતાં બી ગવર્મેન્ટના કોઈ બી અધિકારી અહીં આવીને અમારું નિરીક્ષણ કે અમને કોઈ પૂછપરછ કરી નથી. અને પીએફની અંદર અમારા જે 12% ડિરેક્શન થાય છે એ 12% ડિરેક્શન થયા હોવા છતાં એ 12% બી બાકી છે અને 8.33 જે પેન્શન સાઇડ છે એ પેન્શન સાઇડની અંદર તો અત્યારે ઓનલાઈન તમે પેમ્પલેટ કાઢો તો ટોટલ 0 બતાવે છે અને 3% જે કંપનીનો હિસ્સો છે એ બી કંપની ભરતી નથી. એટલે અમે આવેદન કરીએ છીએ કે અમારો પગાર ઓક્ટોબર નવેમ્બર અને 8.33 પગાર અને પીએફ અમારું ક્લિયર થઈ જાય, અમે તૈયાર છીએ અને આ કંપનીના શીટને અમે જણાવીએ છીએ કે તું અમને હિસાબ આપી દે, અમે અહીંથી છોડવા તૈયાર છીએ.